નમસ્કાર મિત્રો, સબસ્ક્રાઇબ કરો માસ્ટર લોજિક ચેનલને અને બાજુમાં આવેલ બેલ આઇકનને પ્રેસ કરીને ગુજરાત સરકારની ભરતી સંબંધિત પરીક્ષા વિશે માહિતી મેળવો સૌથી પહેલા. નમસ્કાર મિત્રો, હું આજે તમારા માટે લાવ્યો છું વાતાવરણ વિશે ખૂબ જ ઉપયોગી માહિતી, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. વાતાવરણના અધ્યયનને એરોલોજી કહે છે. વાતાવરણના અધ્યયનને શું કહે છે? એરોલોજી. વાતાવરણ 10,000 કિમી સુધી ફેલાયેલું છે. વાતાવરણમાં મુખ્યત્વે નાઇટ્રોજન 78%, ઓક્સિજન 20.9%, કાર્બન ડાયોક્સાઇડ 0.03%, ઓર્ગોન 0.9% જોવા મળે છે. વાતાવરણમાં સૌથી વધારે પ્રમાણ કયા વાયુનું છે? નાઇટ્રોજન વાયુ 78%. પ્રાણવાયુનું પ્રમાણ કેટલું છે? 20.9%. વાતાવરણને તાપમાન અને અન્ય ઘટકોના કારણે 5 સ્તરમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેઝોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર, જેને ગુજરાતીમાં ક્રમશઃ ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ અને અનંત આવરણ આપણે કહીએ છીએ. ક્ષોભાવરણ પૃથ્વીથી 20 કિમી સુધી ફેલાયેલું છે, એટલે કે પૃથ્વી સપાટીથી 20 કિમી સુધી ક્ષોભાવરણ ફેલાયેલું છે. ક્ષોભાવરણમાં વાયુમંડળની ઘટના જેમ કે વાદળ, તોફાન, વરસાદ વરસવો જેવી મોસમ સંબંધિત ઘટનાઓ બને છે. ક્ષોભાવરણમાં સૌથી વધુ ઘનત્વ જોવા મળે છે. આ ઉપરાંત ગ્રીન હાઉસ અસર પણ ક્ષોભાવરણમાં જોવા મળે છે. મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન મિત્રો, ગ્રીન હાઉસ અસર કયા આવરણમાં જોવા મળે છે? ક્ષોભાવરણ. ગ્રીન હાઉસ અસર જેમાં વાયુ, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ વાતાવરણની ચારે તરફ એક મોટો ઘેરો બનાવે છે, જેથી સૂર્યપ્રકાશ બહાર જઈ શકતો નથી. આ ઘેરામાં સૂર્યપ્રકાશ તો આવે છે, પણ આ ત્રણ વાયુઓના ઘેરાઓના કારણે સૂર્યપ્રકાશ બહાર જઈ શકતો નથી. તેથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે. આ તાપમાનમાં વધારો આ ત્રણ ગેસોના કારણે જ થાય છે, જેને ગ્રીન હાઉસ અસર કહે છે. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ આ ત્રણ વાયુઓ ગ્રીન હાઉસ અસરમાં મુખ્યત્વે ભાગ ભજવે છે. સમતાપાવરણ 20-50 કિમી સુધીના વિસ્તારમાં સમતાપાવરણ આવેલું છે, જેને આપણે સ્ટ્રેટોસ્ફિયર પણ કહીએ છીએ. આ આવરણમાં તાપમાન સમાન હોય છે, મોસમ સંબંધિત ઘટનાઓ બનતી નથી. આ આવરણમાં એરોપ્લેન ચાલે છે. તેનું એક કારણ એવું છે કે સમતાપ આવરણમાં તાપમાન અને મોસમ સંબંધિત ઘટનાઓ ઘટતી નથી, તેના કારણે એરોપ્લેન ચલાવવામાં આવે છે. સમતાપ મંડળના ઉપરના વિસ્તારમાં ઓઝોન મંડળ એટલે કે ઓઝોનનું આવરણ આવેલું છે. ઓઝોન લેયરની મોટાઈ ડાપ્સનમાં માપવામાં આવે છે. ઓઝોન લેયરની મોટાઈ શેમાં માપવામાં આવે છે? ડાપ્સન. મધ્યાવરણ 50-80 કિમી સુધીના વિસ્તારને મધ્યાવરણ કહે છે. મધ્યાવરણ ઉલ્કાપિંડનો નાશ કરી દે છે, જેથી પૃથ્વી સુધી પહોંચી ન શકે. મધ્યાવરણમાં મોટાભાગની ઉલ્કાઓનો નાશ થાય છે, જેથી ઉલ્કાઓ પૃથ્વી સુધી પહોંચી શકતી નથી. ક્યારેક આપણે સમાચારમાં, ન્યૂઝમાં ઉલ્કાપાત વિશે સાંભળીએ છીએ, પણ મોટાભાગની ઉલ્કાઓનો નાશ મધ્યાવરણમાં થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો કે ઉલ્કાઓનો નાશ કયા આવરણમાં થાય છે? મધ્યાવરણ. ઉષ્માવરણ 80-640 કિમી સુધીના વિસ્તારને ઉષ્માવરણ કહે છે. આ ઉપરાંત આયન આવરણ પણ કહે છે. આ મંડળમાં રેડિયો તરંગ પરાવર્તિત થાય છે, જેથી આ મંડળમાં સેટેલાઇટ, કૃત્રિમ ઉપગ્રહો,
અવકાશી પ્રયોગશાળા ગોઠવવામાં આવે છે. બાહ્ય આવરણ એટલે કે અનંત આવરણ. 640થી બહારના અનંત આવરણને બાહ્ય મંડળ કહે છે. વાતાવરણમાં સૌથી વધુ માત્રા કયા વાયુની હોય છે? નાઇટ્રોજન. વાતાવરણમાં સૌથી વધુ માત્રા નાઇટ્રોજન વાયુની હોય છે. ઓઝોનનું સ્તર કયા આવરણમાં જોવા મળે છે? સ્ટ્રેટોસ્ફિયર એટલે કે સમતાપ આવરણ. ઓઝોનનું સ્તર સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે છે. એરોપ્લેન કયા આવરણમાં ઉડે છે? સમતાપ આવરણ. એરોપ્લેન સમતાપ આવરણમાં ઉડે છે. વાતાવરણના અધ્યયનને શું કહે છે? એરોલોજી. વાતાવરણના અધ્યયનને એરોલોજી કહે છે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે? 20.9%. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ 20.9% હોય છે. ઓક્સિજન વાયુ અવકાશમાં કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? 64 કિમી સુધી. ઓક્સિજન વાયુ અવકાશમાં 64 કિમી સુધી જોવા મળે છે. વાદળ, તોફાન વગેરે ઘટના કયા આવરણમાં જોવા મળે છે? ક્ષુભાવરણ. વાદળ, તોફાન જેવી મોસમ સંબંધિત ઘટનાઓ ક્ષુભાવરણમાં જોવા મળે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર કયા આવરણમાં જોવા મળે છે? ક્ષુભાવરણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો, ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર ક્ષુભાવરણમાં જોવા મળે છે. ઓઝોનનું સ્તર સૂર્યના કયા કિરણોને શોષણ કરે છે? અલ્ટ્રાવાયોલેટ કિરણો એટલે કે પારજામલી કિરણો. ઓઝોનનું સ્તર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજામલી કિરણોનું શોષણ કરે છે. ઉલ્કાનો નાશ કયા આવરણમાં થાય છે? મધ્યાવરણ. ઉલ્કાનો નાશ મધ્યાવરણમાં થાય છે. કયા આવરણમાં રેડિયો તરંગો પરાવર્તિત થાય છે? ઉષ્માવરણ. ઉષ્મા આવરણમાં રેડિયો તરંગો પરાવર્તિત થાય છે. ઉષ્માવરણને આપણે આયન આવરણ પણ કહીએ છીએ. ક્ષોભાવરણ 20 કિમી સુધી જોવા મળે છે. ત્યારબાદ સમતાપ આવરણ. 20 કિમીથી 50 કિમી સુધી સમતાપ આવરણ આવેલું છે. મધ્યાવરણ 50થી 80 કિમી સુધી મધ્યાવરણનું સ્તર આવેલું છે. ઉષ્માવરણ 80 કિમીથી 640 કિમી સુધી ઉષ્માવરણનું સ્તર જોવા મળે છે. અને પાંચમું અનંત આવરણ. 640 કિમીથી ઉપર અનંત આવરણ આવેલું છે. ઓઝોનનું સ્તર કયા આવરણમાં આવેલું છે? ક્ષોભાવરણ, સમતાપ આવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ. આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. વિજ્ઞાનને લગતા બીજા વિડીયો જોવા માટે ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો.